સફર અ પોએટિક જર્ની એ હિરોઈન અને હું હીરો ખબર નથી આ સફર અહીં સુધી પહોંચશે ફેનમાંથી ક્રશ ક્રશમાંથી ફ્રેન્ડ ફ્રેન્ડમાંથી બેસ્ટ ફ્રેન્ડ અને બેસ્ટ ફ્રેન્ડમાંથી કદાચ ગર્લફ્રેન્ડ જો એને હા પાડી તો મારા જીવનમાં છે ને ઘણા લોકો આવ્યા ને ગયા કેમ કે હું જેવો છું એવો લોકો સ્વીકારવા તૈયાર જ ન હતા પણ જ્યારથી એ મારી લાઈફમાં આવી છે ને ત્યારથી મેં આ લોકોની પરવા કરવાનું છોડી દીધું છે એ મને મળે ત્યારે આરજે નહીં મિષ્ટી બનીને મળે છે મિષ્ટી કે જેને હું રેડિયો પાછળ ઇમેજિન કરતો અમારો સંબંધ નિસ્વાર્થ છે એવું તો નહીં કહું કારણ કે મને એના સાથની જરૂર છે એના પ્રેમની જરૂર છે હાય હાય વાંચી બુક કેવી લાગી મસ્ત છે પણ બધી વાર્તાની એન્ડિંગ હેપી નથી હોતી મેં કીધું છે ને મારી વાર્તા છે મારી એન્ડિંગ છે હેપી એન્ડ બ્રેન ટ્યુમર હે મને બ્રેન ટ્યુમર છે લાસ્ટ સ્ટેજ મારી પાસે કેટલી સેકન્ડ્સ મિનિટ્સ કે મંથ્સ છે એ મને નથી ખબર અને એ વાતનો મને ડર પણ નથી મને ડર હતો કે જો આ વાત મેં તને પહેલા કરી હોત તો તું આ બુક ના લખી શકત તારી વાર્તા અધૂરી રહી જાત મારી સાથે વાતો ના કરી શકત મારી સાથે હસી ના શકત મારી સાથે રહીને પણ તું મારી સાથે ના રહેત આપણે મળ્યા એને 60 દિવસ થયા ને આ 60 દિવસમાં મેં તારી સાથે આખી મારી જિંદગી જીવી લીધી તું મળ્યો ત્યારે મને લાગ્યું તું કે તું લાગણી વાળો છે મન સમજી શકે છે એટલે જ મેં મારો નંબર તને આપ્યો કે હું તારી સાથે વધારે વાતો કરી શકું તારી સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરી શકું હું લોકોને ખુશ કરું છું અને તું મને ખુશ કરે છે તારી સાથે હોઉં ત્યારે સ્પેશિયલ ફીલ થાય છે આલે મેં મારો ઓટોગ્રાફ આપી દીધો છે આ આપણી છેલ્લી મુલાકાત છે આજ પછી હું તને નહીં મળું મારી યાદ આવે કે મારી સાથે વાતો કરવાની ઈચ્છા થાય તો આ બુક વાંચી લેજે આમાં હું છું મારી યાદો છે મારી વાતો છે પ્રેમ છે હંમેશા રહેશે પણ તું કદી લખવાનું ના છોડતો તે પ્રોમિસ કર્યું છે મને તારા લખાણથી રોજ નવી જિંદગી મળશે બહાર લઈ જવા વાળી તું જ હતી અહીં રહેવું મને ફાવી ગયું હતું પણ હવે પાછું દુનિયાદારીમાં જવું મને નહીં ફાવે આપણા ફ્યુચરનું વિચાર્યું હતું પણ આ ફ્યુચર પ્રેઝન્ટમાં જ પતી જશે એ ખબર નથી તે તો કહી દીધું આ છેલ્લી મુલાકાત છે પણ હું તને રોજ મળીશ મારા શબ્દોમાં મારી કવિતામાં મારી શાયરીમાં મારી વાર્તામાં અને દુનિયાને પણ બચાવીશ એ સમજે કે ના સમજે તું સમજી લેજે હવે મને રેડિયો ચાલુ કરવામાં ડર લાગશે જો તારો અવાજ ના સંભળાયો ને
તો આ શહેરથી નફરત થઈ જશે. હાય. તું આઈ લવ યુ સો મચ. હવે હું દરરોજ અહીં આવું છું આ લોકોને ખુશ રાખવા. આ વાર્તાની શરૂઆત છે કે અંત એ તો ખબર નથી, પણ બસ હવે ખાલી લખું છું નવી વાર્તા નવા અંત સાથે.